વેલકમ બેક. વડોદરાના હરણી વિસ્તારમાં આવેલું જે તળાવ છે, જ્યાં પ્રવાસ માટે આવેલા વિદ્યાર્થીઓને મોટી દુર્ઘટના નડી હતી અને આ તળાવમાં બોટ પલટી જતા અનેક લોકો મોતને ભેટ્યા છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે બોટમાં અમુક વિદ્યાર્થીઓને સેફટી જેકેટ છે તે પહેરાવવામાં આવ્યા હતા અને અમુક વિદ્યાર્થીઓને સેફટી જેકેટ નહોતા પહેરાવવામાં આવ્યા અને અચાનક બોટ પલટી જતા જે લોકોએ સેફટી જેકેટ નહોતા પહેર્યા તેઓના મૃત્યુ થયા છે. વડોદરાના હરણી તળાવમાં ડૂબીને મૃત્યુ પામેલા વાઘોડિયાની ન્યૂ સનરાઇઝ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓએ તંત્ર સામે સેફટી ગાર્ડ્સને લઈને સવાલો ઉઠાવ્યા હતા અને આ સાથે જ આક્રોશ વ્યક્ત કરતા સવાલો પણ કર્યા હતા કે બોટમાં ક્ષમતા કરતા વધારે વિદ્યાર્થીઓને શા માટે બેસાડવામાં આવ્યા હતા અને જો બેસાડવામાં આવ્યા હતા તો શા માટે તમામે તમામ બાળકોને સેફટી જેકેટ શા માટે નહોતા પહેરાવવામાં આવ્યા. બોટવાળાની બેદરકારી છે અને સ્કૂલની પણ એટલી જ બેદરકારી છે. સવાલ એ પણ થઈ રહ્યો છે, જો બોટવાળા અથવા તો કોન્ટ્રાક્ટરની બેદરકારી હતી, એમને ખબર નહોતી પડતી કે આટલા બધા બાળકોને ન એક સાથે બેસાડી શકાય, તો શું ત્યાં હાજર જે શિક્ષકો લઈ ગયા હતા બાળકોને, કે પ્રવાસ માટે લઈ ગયા હતા, બોટિંગ માટે બેસાડ્યા હતા બાળકોને, શું એ શિક્ષકો નાના હતા? એ શિક્ષકોને ખબર નહોતી પડતી કે આટલા બધા બાળકોને એક સાથે ન બેસાડી શકાય? વડોદરાના હરણી તળાવમાં બનેલી આ ઘટના બાદ સ્કૂલમાંથી વાલીઓ ફોન પર ફોન આવતા તેમનો જીવ પણ તાળવે ચોંટી ગયો હતો અને હાફડા ફાફડા થઈને તેઓ તળાવ પાસે આવી પહોંચ્યા હતા. આ સાથે જ જેટલા પણ બાળકોને હોસ્પિટલ લઈ જવાયા હતા ત્યાં હોસ્પિટલ પણ વાલીઓનો જમાવડો જોવા મળ્યો હતો. પોતાના બાળકને ન જોતા વાલીઓ ક્ષણભર તેમના ધબકારા પણ ચૂકી ગયા હતા. કોઈકે એકની એક દીકરી ગુમાવી તો કોઈકે પોતાના વાલ સોયાઓને ગુમાવતા હૈયા ફાટ રુદન કરતા કોણ કોને છાનું રાખે એવી કરુણ પરિસ્થિતિ છે તે સર્જાઈ હતી અને હજુ પણ આ આંસુ છે તે નથી સુકાયા. હોસ્પિટલમાં આક્રંદ સાથે એક મમ્મી એક માતા એવું કહેતી હતી કે મને મારી બાળકી નથી બતાવી રહ્યા, પ્લીઝ મને મારી બાળકી બતાવો. બીજા એક વાલી એવું પણ કહ્યું હતું કે મેરી લડકી ડૂબ ગઈ પાણી મેં, મેં ઉસે નહીં ભેજના ચાહતા થા, અગર વો ન જાતી તો આજ યે દિન નહીં દેખના પડતા. એટલે ઘણા બધા એવા વાલીઓ પણ હશે કે જેઓ પોતાના બાળકને પ્રવાસ માટે મોકલવા નહોતા માંગતા, છતાં પણ બાળકની ખુશી માટે, બાળકની એક જીદને લઈને બાળકોને એવું હતું કે મારા મિત્રો જાય છે તો હું પણ પ્રવાસે જાઉં. પરંતુ એમણે ક્યારેય સપને નહીં વિચાર્યું હોય બાળકોએ કે બાળકોના વાલીઓએ કે જે પ્રવાસે જઈ રહ્યા છે બાળકો, મારું બાળક જે પ્રવાસે જઈ રહ્યું છે તેનો આ પ્રવાસ તેની જિંદગીનો આખરી આ પ્રવાસ હશે અને આજ પછીથી હું મારા પોતાના બાળકને ક્યારેય નહીં જોઈ શકું, આવું કોઈ માતા પિતાએ નહીં વિચાર્યું હોય. અને આવી જે અણધારી દુર્ઘટના આવી જાય છે અને પોતાના જ બાળકનો મૃતદેહ જોવો પડતો હોય છે, એ વાલીઓ ઉપર એ માતા પિતા ઉપર શું વીતતી હશે તેની તો તેમને જ ખબર હશે. હોસ્પિટલમાં વાલીઓએ તંત્રની લાપરવાહી અને બેદરકારી સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને મીડિયા સમક્ષ પણ કહ્યું હતું કે 14 કે 16 બેઠકની વ્યવસ્થાવાળી આ બોટ હતી જેમાં એક સાથે 27 વિદ્યાર્થીઓ અને શિક્ષકોને બેસાડાયા હતા અને એ બોટવાળાની બેદરકારી છે તેમજ સ્કૂલની પણ બેદરકારી છે. કારણ કે સ્કૂલમાંથી જ્યારે બાળકોને પ્રવાસે લઈ ગયા હતા ત્યારે બાળકો એકલા નહોતા ગયા, એ પણ આપણે યાદ રાખવું પડશે. બાળકોની સાથે શિક્ષકો પણ ગયા હતા, તો શિક્ષકોને પણ એટલી ખબર પડવી જોઈએ કે આ બોટની ક્ષમતા કેટલી છે અને બોટમાં જેટલા પણ વિદ્યાર્થીઓને બેસાડવામાં આવી રહ્યા છે તેમની સેફટીનું શું? શું તમામે તમામ બાળકોને, તમામે તમામ બોટમાં બેસાડનારા લોકોને સેફટી જેકેટ શું આપવામાં આવી રહ્યું છે કે નહીં, તેની પણ તપાસ કરવી જોઈતી હતી. પરંતુ આ એક બેદરકારી આટલા બધા લોકોને ભરખી ગઈ તે કોઈએ નહીં વિચાર્યું હોય. આટલા બધા વિદ્યાર્થીઓને એક સાથે બોટમાં શા માટે બેસવા દીધા શિક્ષકોએ તે પણ સવાલો વાલીઓ દ્વારા પૂછવામાં આવી રહ્યા છે. શું વહીવટી તંત્રના અધિકારીઓ તેમના બાળકોને આ રીતે બોટમાં બેસાડશે તેવો પણ સવાલ થાય છે. બાળકોને બોટમાં બેસાડ્યા પરંતુ લાઈફ જેકેટ પણ પહેરાવ્યા નહોતા. 5, 7 અને 10 વર્ષના આ બાળકો હતા, તેઓ પાણીમાં પડ્યા ત્યારે તેમની સ્થિતિ શું હશે તેઓને કઈ જ ખબર નહીં પડતી હોય અને તે કઈ રીતે મોતને ભેટ્યા હશે તે આપણા માટે ફક્ત એક વિચાર કરવો પણ ખૂબ જ અઘરો બની જાય છે. વડોદરાની
આ ઘટના ગઈકાલે સાંજે 4:30 વાગતાની આસપાસ બની હતી અને સમગ્ર ગુજરાતમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ફક્ત દુઃખ વ્યક્ત કરવાથી કે પછી 2 મિનિટ મૌન ધારણ કરવાથી અથવા તો 1-2 મીણબત્તી સળગાવવાથી આ આત્માઓને શાંતિ મળી જશે તેવી તસલ્લી આપણે પોતાને ન આપી શકીએ, કારણ કે આવી બેદરકારી છે તે આગામી સમયમાં ન બને, ભવિષ્યમાં ન બને તેની પણ આપણે જવાબદારી જાતે જ સમજીને લેવી પડશે અને એટલે જ જવાબદારી સામાન્ય નાગરિકોની સાથે સાથે તંત્રએ પણ લેવી પડશે અને સ્થાનિક જે પણ કોન્ટ્રાક્ટર હોય તેણે પણ પોતાની જવાબદારી માથે લેવી પડશે. એવું ન બને કે જ્યારે પણ કોઈ પણ દુર્ઘટના આવી સર્જાતી હોય છે ત્યારે દોષનો ટોપલો છે તે બે જવાબદાર લોકો છે તેઓ પોતાના ઉપર નહીં પરંતુ બીજાના ઉપર જ ઢોળી દે, પોતાની જ જવાબદારી હોય છતાં પણ તેમાંથી ક્યાંક ને ક્યાંક છટકબારી શોધવાનો તેઓ પ્રયાસ કરતા હોય છે. અને આ ઘટનામાં જ નહીં પરંતુ અગાઉ પણ આપણે જોયું છે કે તક્ષશિલામાં જે આગ લાગી હતી અને તેમાં પણ અનેક વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા, એ દુર્ઘટના ઘટી હતી ત્યારબાદ પણ તેમાંથી કોઈ શીખ લીધી કે નહીં તેને લઈને પણ સવાલ થઈ રહ્યો છે. મોરબી દુર્ઘટનાને જો આપણે યાદ કરીએ તો એટલી જૂની નથી, એ પણ તાજી જ એક દુર્ઘટના છે. એ દુર્ઘટના પણ પાણીને લગતી દુર્ઘટના હતી અને ગઈકાલે વડોદરામાં જે દુર્ઘટના સર્જાઈ એ પણ પાણીને લગતી જ આ દુર્ઘટના છે. તો તંત્ર દ્વારા વોટર સેફટીને લઈને શા માટે વધારે ધ્યાન નથી આપવામાં આવી રહ્યું તે પણ સવાલ થઈ રહ્યો છે, કારણ કે મોરબી દુર્ઘટનામાં પુલ જ્યારે તૂટ્યો ત્યારે તે બ્રિજ ઉપર ક્ષમતા કરતા વધારે લોકો ઉભા હતા અને કેપેસિટી કરતા વધારે વજન આવવાથી આ બ્રિજ છે તે તૂટી ગયો હતો અને તેમાં 100 કરતા પણ વધારે લોકો મોતને ભેટ્યા હતા. એવી જ રીતે જો વડોદરાની આપણે ઘટના સમગ્ર જોઈએ તો આ જે તળાવ હતું હરણી વિસ્તારમાં આવેલું, એ તળાવમાં બોટિંગ ચાલી રહ્યું છે. બોટિંગ એવું નથી કે પહેલી વખત જ શરૂ કરવામાં આવ્યું છે, પરંતુ રેગ્યુલરપણે અહીંયા બોટિંગ પણ થઈ રહ્યું છે અને આ બોટિંગમાં સેફટી જેકેટની કેટલી વ્યવસ્થા છે તે પણ જોવી જોઈએ. એટલે જે પણ બેસવા જઈ રહ્યું છે તેણે પોતાની સેફટીનું ધ્યાન રાખવું જોઈએ. આપણે ટિકિટ આપીને પૈસા આપીને ટિકિટ ખરીદી લઈએ છીએ, પરંતુ એ ટિકિટની સામે એ પૈસાની સામે શું આપણે આપણી સેફટીનું પૂછતા હોઈએ છીએ?